सूरत थी मळी रह्या छे। सूरत में हार्दिक पटेल ना पुतळा नु दहन करवामां आव्युं छे। तो सूरत में हीराबाग विस्तार की आ घटना छे। पाटीदारों ने टोपी पहेरीने युवकोए हार्दिक पटेल नो विरोध कर्यो छे। हार्दिक पटेल ना पुतळा नु दहन करवामां आव्युं छे। सूरत ना हीराबाग विस्तार में केटलाक युवकोए पाटीदार समाज की टोपी पहेरीने आ प्रकारे हार्दिक पटेल नो विरोध कर्यो छे। साथे जे सूत्रोच्चार करीने हार्दिक पटेल ना पुतळा नु दहन पण करवामां आव्युं छे। વધુ માહિતી આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, શું છે વધુ વિગતો? જી, મોડી રાતની આ ઘટના છે સુરતના વરાછા રોડ હીરાબાગથી વલ્ભાચાર્ય રોડ છે જે અશ્વની કુમાર બાજુ જાય છે એ રોડ ઉપર પુતળા દહન કરવામાં આવ્યું છે અને જે રીતનો વિડીયો અત્યારે વાયરલ થયો છે તેમાં 4 થી 5 યુવાનો પાટીદારની જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પહેરીને આવ્યા હતા અને એક હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવીને તેઓએ પુતળાનું દહન કર્યું હતું અને આ વિડીયોમાં સ્પષ્ટપણે આ યુવાનો નિવેદન પણ કરી રહ્યા છે કે જે રીતે હાર્દિકે નિવેદન ગઈકાલે કર્યું હતું તેના વિરોધમાં તેઓ હાર્દિકનું આ પુતળાનું દહન કરી રહ્યા છે। જોકે આ જે રીતે 5 થી 7 યુવાનો જ આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે અને જે વિસ્તારમાં આ ઘટના બની છે તે વિસ્તાર પાટીદાર બહુમતી વાળો હીરાબાગ વિસ્તાર છે ત્યાં આ ઘટના બની છે। જોકે આના હજુ સુધી કોઈ પ્રત્યાઘાત પડ્યા હોય તેવું સમાચાર મળી રહ્યા નથી। શૈલેષ, જે લોકો વિરોધ કરી રહ્યા છે ખરેખર પાટીદાર સમાજના છે કે અન્ય કોઈ લોકો દ્વારા આ પ્રકારે ટોપી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો? જે રીતે સમગ્ર ઘટનાક્રમનું મોબાઈલમાં વિડીયો શૂટ કરવામાં આવ્યું છે અને અન્ય 2-3 યુવાનો વિડીયો શૂટ કરતા પણ દેખાઈ રહ્યા છે આ વિડીયોમાં અને માત્ર 4 થી 5 યુવાનો પુતળું સળગાવી રહ્યા છે અને જે રીતે બિંદાસ રીતે તેઓ મોબાઈલમાં શૂટ કરી અને પોતે જ નિવેદન પણ આપી રહ્યા છે તે જોતા સમગ્ર પ્રકરણમાં કંઈક દાળમાં કાળું હોય તેવું લાગી રહ્યું છે। જોકે આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ આ દિશામાં કંઈક તપાસ કરે તો જ વધુ વિગત બહાર આવી શકે તેમ છે। જી બિલકુલ શૈલેષ, માહિતી આપવા બદલ આપનો આભાર।